નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણો વિષય છે આંકડાશાસ્ત્ર. એની અંદર આપણે બીજું જે પ્રકરણ છે એ શરૂ કરી દીધું છે અને સ્વાધ્યાય 2.1 એના વિશે મેં તમને ગઈકાલે આલેખ દોરતા બોર્ડ ઉપર શીખવાડેલું હતું અને તમે લોકોએ આલેખ દોરેલા પણ હશે. આજે છે 18મે વિશે આપણે કહી દઈએ. આજે છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. જે મ્યુઝિયમ હોય છે, આપણે સંગ્રહાલય જેને કહીએ છીએ, એ મ્યુઝિયમ છે જુદા જુદા પ્રકારના હોય છે. અને મ્યુઝિયમનું કામ શું હોય છે તો કે જે જૂની પુરાણી વસ્તુઓ છે એને અત્યારના સમયમાં લોકોને બતાવે. મ્યુઝિયમ જનરલી આપણે એ રીતે જોતા હોય છે. તો આજે છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 18મે. હવે આપણે આવીએ આપણા ટોપિક ઉપર. આજે જે તમને મારે શીખવાડવાનું છે એ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. હવે કાર્લ પિયર્સન વિશે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે કાર્લ પિયર્સન છે એ કોણ હતા, તો કે સૌ પ્રથમ સહસંબંધદાર જેમને સૂચવ્યું હતું એ કાર્લ પિયર્સન હતા. તો આ જે કાર્લ પિયર્સન છે એની ગુણન પ્રઘાતની રીત છે એ રીતે આપણે સહસંબંધાંક મેળવતા શીખવાનું છે. અહીંયા જે બોર્ડ ઉપર તમે સૂત્ર જોઈ રહ્યા છો, આ સૂત્ર છે એ 3 ગુણના દાખલા માટે ખૂબ જ અનુકૂળ છે. લે પાકું કરી લેવું. પાકું કઈ રીતે થશે તમને શીખવાડું. તો કે અહીંયા કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે એમાં સહસંબંધાંક આર, આરમાં પણ પાછું યાદ રાખવાનું કે સ્મોલ આર જ હંમેશા કરવાનું. કોઈ ભૂલથી પણ કેપિટલ આર કરી તો એ જે ચિહ્ન છે એ છે નિશ્ચયતાનો અંક, નિશ્ચયતાનો અંક. એટલે યાદ રાખજો, સહસંબંધાંક માટે હંમેશા સ્મોલ આર છે એ વાપરવાનો છે. બીજી એબીસીડી નો જે આર છે એ તમારે વાપરવાનો છે. હવે આર બરાબર સીઓવી એક્સ વાય છેદમાં એસએક્સ ગુણ્યા એસવાય. હવે સીઓવી એક્સ વાય શું છે, તો કે સીઓવી એક્સ વાય ને ઇંગ્લિશમાં કહેવાય કોવેરિયન્સ ઓફ એક્સ વાય. અને આપણે એને જોઈએ તો એ છે સહવિચરણ. ગુજરાતીમાં એને શું કહીશું આપણે, સહવિચરણ. કોનું સહવિચરણ, તો કે એક્સ અને વાય નું સહવિચરણ આપેલું છે. તો સીઓવી એક્સ વાય કેમ મેળવવો, તો સીઓવી એક્સ વાય મેળવવા માટે તમારે બીજું એક સૂત્ર છે એ વાપરવાનું છે. એ શું છે, તો કે સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર બીજા કાઉન્સમાં વાય માઇનસ વાય બાર. હવે આ બધા કોલમ છે એ પ્રેક્ટિકલી તમારે મેળવવાના છે. દાખલાની અંદર એક્સ અને વાય આપ્યા છે. આ જે કોલમો છે એ કોલમ તમારે મેળવતા શીખવાનું છે. એ પ્રેક્ટિકલ જોશું ત્યારે યાદ, ત્યારે તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જશે. અને છેદમાં છે એન, એન એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, કે કેટલા અવલોકન છે એ તમારું થશે અહીંયા સ્મોલ એન. પછી એક્સ બાર ને વાય બાર કેમ ગોતવા એ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન. તો એક્સ બાર અને વાય બાર તમને ક્લિયર છે. ત્યારબાદ સૂત્રમાં નીચે છે એસ એક્સ ગુણ્યા એસ વાય. આ જે ડોટ દેખાય છે તમને, આ ડોટ ને આપણે આંકડાશાસ્ત્રની અંદર મલ્ટીપ્લાય એટલે કે ગુણ્યા કહેશું, એસ એક્સ ગુણ્યા એસ વાય. હવે એસ એક્સ એટલે શું થશે, તો કે એસ ની સંજ્ઞા એક્સ એસ હોય કહેવા માટે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે પ્રમાણિત વિચલન, જે તમે 11મા ધોરણમાં ભણ્યા હતા પ્રમાણિત વિચલનનું સૂત્ર હતું. તો પ્રમાણિત વિચલન જે એસ એક્સ છે, એસ એક્સ ને શું કહેવાય, તો કે એક્સ નું પ્રમાણિત વિચલન. હવે એક્સ નું પ્રમાણિત વિચલન કેમ મળે તમને, તો કે એનું સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સ પૂરો વર્ગ છેદમાં એન. અને એસ વાય બરાબર થશે વર્ગમૂળમાં
सिग्मा काउंस मा y माइनस y बार काउंस पूरो वर्ग छेद मा n। હવે y એટલે શું થાય તો કે y નું પ્રમાણિત વિચલન એટલે sy। તો આ રીતે તમારે ત્રણ જે જુદી જુદી વસ્તુઓ છે ગોતવી પડે। પહેલી છે covxy એટલે કે કોવેરિયન્સ ઓફ xy, પછી sx / sy। હવે covxy છે કેમ મળે તો કે સિગ્મા કૌંસમાં x - x બાર y - y બાર છેદ માં n। અને x बार કઈ રીતે મળશે તો કે x बार बराबर सिग्मा x छेद में n, y बार કેમ મળે તો કે सिग्मा y छेद में n। અને sx અને sy છે એ પણ મે તમને સૂત્રમાં અહીંયા લખેલા આપેલા છે, તો એ તમારે સૂત્ર છે એની નોંધ બધાએ કરી લેવી। તો આ થઈ ગઈ કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીતનું પહેલું સૂત્ર। આવા જુદા જુદા આપણે બીજા પણ સૂત્ર છે એ બોર્ડ ઉપર જોવાના છે। तो हम आग आप बीजा सूत्र से जोशु। हम जो बीजू मेन सूत्र है तमने बोर्ड में देखात हे अत्यारे आज सूत्र है एना द्वारा तमारे जे पांच गुणों दाखलो से गणवानो थतो होय छे। तो एना माटेनु सूत्र शू है आर बराबर सिग्मा काउंस में एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार छेद में वर्गमूल में सिग्मा काउंस में एक्स माइनस एक्स बार काउंस पूरो वर्ग गुणा बीजा वर्गमूल में सिग्मा काउंस में वाय माइनस वाय बार काउंस पूरो ने वर्ग। तो आ खाली आपणे जस्ट तमने मैं सूत्र कीधु। तो आ रीतनु जे सूत्र छे ए याद केम राखवुं तो के अहींया जो एक्स माइनस एक्स बार वाळुं पद आव्युं, खाली एनो तमे शुं कर्यो वर्ग लगाव्यो, बाकी आखुं पद अहींया छे एमने। तो आ रीते तमे शीखी शको। અને બીજું વાય માઇનસ વાય બાર છે એનો વર્ગ કરો અને એને વર્ગમૂળમાં મૂક્યું। તો આ રીતે તમે આ મોટું સૂત્ર છે એ સરળતાથી યાદ રાખી શકો। ત્યારબાદ હવે નેક્સ્ટ જે સૂત્ર છે એ આપણે જોઈએ, તો એ છે આનું જ મોટું એક સૂત્ર આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ કાઉન્સમાં સિગ્મા એક્સ બીજા કાઉન્સમાં સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં n सिग्मा x वर्ग माइनस काउंस मा सिग्मा x काउंस पूरो वर्ग बीजा वर्ग मूल मा n सिग्मा y वर्ग माइनस काउंस मा सिग्मा y काउंस पूरो ने वर्ग। तो आ रीते बीजू सूत्र छे ने तमने लखायुं छे। हवे आ बे सूत्र छे एना विशे तमने कही दऊं। बीजू सूत्र कई रीते याद राखवानुं तो के पहला तो आवशे n सिग्मा x y। આનો મતલબ શું થાય તો કે એન નો અને સિગ્મા એક્સ વાય નો જે કોલમ હોય એનો બે નો ગુણાકાર માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય, આ બે વચ્ચે કયો સંબંધ છે ગુણાકારનો, યાદ રાખવાનું। હવે છેદમાં કેમ યાદ રાખવાનું તો કે છેદમાં પહેલા તો શું કરશું આપણે, પહેલું પદ જે સિગ્મા એક્સ છે એનો વર્ગ લેશું એટલે એન સિગ્મા એક્સ વર્ગ માઇનસ કાઉન્સમાં સિગ્મા એક્સ કાઉન્સ પૂરો વર્ગ, અને બીજા વર્ગમૂળમાં શું કરશું વાય નો વારો લેશું n सिग्मा y वर्ग माइनस काउंस में सिग्मा y काउंस पूरो ने वर्ग। जे पण अहीं सूत्र छे मैं तमने बतायवा, बीजा आजी टूका सूत्र छे आना ए पण हुं तमने आजे लखावीश, एटले तमारुं जे सूत्र छे ए बधुं भंडोळ एक भेगुं करो। काल पियर्सनની ગુણન પ્રકારની રીત કે તેના જુદા જુદા સૂત્ર છે એ આપણે અહીંયા જોઈએ છે અત્યારે। અત્યાર સુધીમાં ત્રણ સૂત્ર જોયા, પહેલું હતું covxy વાળું, બીજું હતું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાળું, ત્રીજું છે એન સિગ્મા એક્સ વાય વાળું સૂત્ર છે। આ સૂત્ર છે બધાએ નોંધ કરી લેવી, સૂત્રનો આખો એક લિસ્ટ બનાવજો એટલે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત બધી તમારે અંદર આવી જાય। અને પછીનું સૂત્ર છે એ તમને હવે લખાવું છું, આ બધાએ નોંધ કરી લેવી, પોઝ કરી હવે વિડીયો અને લખી લેજો બધાએ। હવે પછીનું જે સૂત્ર છે એ છે આર બરાબર સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર બીજા કાઉન્સમાં વાય માઇનસ વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય। પણ સવાલ તમને એ પણ થતો હશે કે આ સૂત્ર ક્યારે વાપરવું, તો ઘણી વખત તમને રકમની અંદર આ બધું રેડીમેડ આપી દે, એક્સ એક્સ બાર એસ એક્સ એસ વાય બધું આપી દે, તો ત્યારે તમે આ સૂત્ર છે એ વાપરી શકો છો। ત્યારબાદ બીજું એક સૂત્ર તમને કહી દઉં, એ પણ દરેક વિદ્યાર્થીઓ વિડીયો પોઝ કરી અને લખી લેજો, એ સૂત્ર છે
आर बराबर सिग्मा एक्स वाई माइनस एन एक्स बार वाई बार छेद मा तसे एन गुणा एस एक्स गुणा एस वाई। आ बने जे सूत्र छे तमे तमारी नोटबुक नी अंदर नोंध करी लो, आ सूत्र तमने काम आवशे आगळ। तो चलो हवे आपणे एस एक्स अने एस वाई ना बीजा सूत्र छे पण तमने लखावी दईए। एस एक्स नुं बीजुं जे सूत्र छे ए छे एस एक्स बराबर वर्गमूल में सिग्मा एक्स वर्ग छेद में एन माइनस एक्स बार काउंस पूरो ने वर्ग अने पछी थशे एस वाई बराबर वर्गमूल में सिग्मा वाई वर्ग छेद में एन माइनस वाई बार काउंस पूरो ने वर्ग। एटले आ रीते तमे दाखलो छे करी शको छो ज्यारे तमने आ आपेलू होय त्यारे, ज्यारे तमे डायरेक्ट सिग्मा एक्स वर्ग आप्यो होय तो आ सूत्र तमारे मूकी देवानुं। આજે જે નોલેજ તમે મેળવવાના છો એ બધું સૂત્રકીય છે, એટલે પ્રેક્ટિકલ જ્યારે દાખલા ગણશું ત્યારે આની જરૂર પડશે। તો આ સૂત્ર આજે લખી અને સાથે સાથે પાકું કરવાનું પણ તમે રાખજો એવી આશા હું રાખું છું। તો આજે આપણે કાલ પિયર્સનની ગુણન પ્રગાતની રીતના જેટલા પણ અગત્યના સૂત્રો હતા એ મેં તમને લખાવ્યા। હવે આપણે થિયરીકલ થોડીક વાત કરી લઈએ તો पेज नंबर 68 ऊपर सह संबंधांकना गुणधर्म आपेला छे। गुणधर्म तमने हुं एक-एक करीने समझावुं छुं, जोजो बधाय। पहेलुं छे सह संबंधांकनी किंमत माइनस एक थी एक सुधीना अंतरालमां होय छे, के सह संबंधांक आर छे एनी किंमत हमेशा माइनस एक थी एक वच्चेना अंतरालमां होय छे। एक गुणना प्रश्न माटे मोस्ट टाइम इक्वेशन એટલે કે આપણે લખી કઈ રીતે શકીએ ને, તો કે માઇનસ એક લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન ઇક્વલ ટુ એક, સંજ્ઞામાં આપણે ને આવી રીતે લખી શકીએ। પરીક્ષામાં જો ઓપ્શનલ પૂછાય તો તમે આ રીતેનું જે ઓપ્શન હોય એ ટીક કરી શકો। એમ પૂછે પ્રશ્ન કે આર માટે નીચેનામાંથી કઈ કિંમત અગત્યની છે, તો તમે આ રીતે લખી શકો। પછી આગળ વધીએ આપણે તો બીજું છે કે સહસંબંધાંક છે એકમ રહિત માપ છે, એટલે કે બે ચલોના એકમો ગમે તે હોય પણ આર નો કોઈ એકમ હોતો નથી। આર ને કોઈ એકમ નો એકમ કેતા કે ભાઈ આર કોઈ દિવસ એમ નહીં મળે કે ગ્રામમાં કિલોગ્રામમાં આર નહીં મળે, બરાબર છે? એટલે આર છે એ એકમ રહિત માપ છે। ત્રીજું છે ખૂબ જ અગત્યનું છે, એમાં ખાસ જોજો કે આર કૌંસમાં એક અલ્પવિરામ વાય લખો અથવા તો આર કૌંસમાં વાય અલ્પવિરામ એક્સ લખો, તો આ બંને જે છે એનો મતલબ સરખો થાય છે। હવે પરીક્ષામાં આનો ક્વેશ્ચન કેમ પૂછાય? પરીક્ષામાં તમને એમ કે આર કૌંસમાં એક્સ અલ્પવિરામ વાય બરાબર છ છે, તો આર કૌંસમાં વાય અલ્પવિરામ એક્સ જણાવો। તો તમને જો આ ગુણધર્મ પાકો હોય તો તમે ફટાક દેખીનું કહેશો કે તમારો જવાબ છે 6 આર, એટલે કે આર કૌંસમાં x અલ્પવિરામ y જો 6 હોય તો આર કૌંસમાં y અલ્પવિરામ x છે એ પણ કેટલો હોવાનો છે 6। તો આ મેં તમને કહી દીધું એક્ઝામ રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં। જો એ લોકો એટલા સ્માર્ટ હોય છે પાઠ્યપુસ્તકનું, પણ તમને પૂછે એટલે તમારે એમ થાય કે આ શું હશે। તો આવા ગુણધર્મો તમને પ્રેક્ટિકલ અહીંયા હું શીખવાડું છું, એ વ્યવસ્થિત શીખી લેવા એટલે પરીક્ષામાં વાંધો આવે નહીં। ચોથું છે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી, એટલે કે સહસંબંધાંકની અંદર તમે કોઈ પણ રકમ બાદ કરો એમાંથી, અથવા કોઈ પણ રકમ ઉમેરો, અથવા કોઈ પણ રકમથી એને ભાંગો, તો એમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી। તમે ગમે એટલા વડે ભાંગી શકો કે ગમે એટલા વડે માઇનસ પણ તમે કરી શકો છો। આ છે સહસંબંધાંકનો ચોથો ગુણધર્મ। અને પાંચમો અને અગત્યનો ગુણધર્મ છે મોસ્ટ આઈએમપી છે પેજ નંબર 69 ઉપર બધાય જોજો, આર કૌંસમાં માઇનસ એક્સ અલ્પવિરામ વાય કૌંસ પૂરો બરાબર માઇનસ આર, જો અહીં લખી દઉં છું એટલે ખ્યાલ આવે, આર કૌંસમાં માઇનસ એક્સ અલ્પવિરામ વાય બરાબર માઇનસ આર કૌંસમાં એક્સ અલ્પવિરામ વાય। આ બંને જે છે એ હંમેશા સરખા હોય છે,
એટલે તમને r કૌંસમાં માઈનસ x અલ્પવિરામ y ની કિંમત આવી હોય કે માઈનસ r કૌંસમાં x અલ્પવિરામ y ની કિંમત આવી હોય તો હંમેશા કેવું થાય છે સમાન થાય છે બીજો ગુણધર્મ જો r કૌંસમાં x અલ્પવિરામ માઈનસ y બરાબર માઈનસ r કૌંસમાં x અલ્પવિરામ y હોય તો એ બે ની કિંમત છે એ પણ સરખી હોય છે અને ત્રીજું જે તમને કીધું છે કે r કૌંસમાં માઈનસ x અલ્પવિરામ માઈનસ y કૌંસ પૂરો બરાબર r કૌંસમાં x અલ્પવિરામ y એ ત્રણે ત્રણ જે તમને ગુણધર્મ આપેલા છે નોંધી લેજો એક ગુણનો પ્રશ્ન સોલ્વ કરવામાં ખૂબ જ કામ આવવાના છે તો આ થઈ ગયા ગુણધર્મ પાંચે પાંચ પાંચમો ગુણધર્મ છે અને ત્રણે ત્રણ મુદ્દા છે એ નોટ ડાઉન નોટમાં કરી લેજો તો તમને પાકું કરવામાં સરળતા રહે ત્યારબાદનો જે મુદ્દો છે એ છે સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન જોઈએ તો પહેલું છે કે r બરાબર 1 હોય ત્યારે હવે આ વસ્તુ તો મેં તમને અગાઉ કાલે જ શીખવાડી દીધી કે r 1 હોય ત્યારે શું કહી શકીએ કે જે બે ચલ છે એના વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહી શકાય ગઈકાલે આવી રીતે આકૃતિ મળતી હતી ત્યારે મેં તમને શું કીધું હતું કે અહીંયા r ની કિંમત કેટલી હોય 1 હોય છે તો અહીંયા બસ એનાથી ઉચ્ચમુચ થઈ ગયું કે r 1 હોય ત્યારે એનું અર્થઘટન શું કરી શકીએ કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું તમે કહી શકો બીજું અર્થઘટન શીખવાડી દઉં r બરાબર માઇનસ 1 હોય તો r બરાબર માઇનસ 1 હોય એનું અર્થઘટન શું થાય છે કે r એક્ઝેક્ટલી માઇનસ 1 મળે તો તમે શું કહી શકો કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એવું તમે કહી શકો અને જ્યારે તમારો r બરાબર 0 જવાબ આવે તો r બરાબર 0 જવાબ આવે એનો મતલબ શું થશે કે સહસંબંધનો અભાવ છે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે કોઈ જાતના બે ચલ વચ્ચે સંબંધ જ નથી એવું અર્થઘટન આપણે કરી શકીએ તો r બરાબર 1 r બરાબર માઇનસ 1 અને r બરાબર 0 એ ત્રણેયનું અર્થઘટન મેં તમને શીખવાડ્યું હવે આગળ જે પેજ નંબર 70 છે એની અંદર જો તો એમાં છે આંશિક સહસંબંધનું અર્થઘટન આંશિક સહસંબંધનું અર્થઘટન શું થાય કે ભાઈ કીધું છે અહીંયા જો કે જો r ની કિંમત 0 થી 1 ની વચ્ચે અથવા માઇનસ 1 થી 0 ની વચ્ચે હોય એટલે કે જો માનાંકમાં r લેસ ધેન 1 હોય તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે આંશિક સહસંબંધ છે જ્યારે માનાંકમાં r ની કિંમત 1 ની નજીક હોય તો આપણે કહી શકીએ કે ચલ વચ્ચે સંબંધ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીકનો છે અને સંબંધ વધુ ગાઢ પ્રમાણમાં છે પછી એનાથી આપણે ઉલટું જોઈએ તો r છે એ આપણે 0 મળતું હોય તો આપણે એમ કહી શકીએ કે સહસંબંધનો અભાવ છે અને r જે છે એ માઇનસ 1 ની નજીક મળતો હોય તો આપણે એવું કહી શકીએ કે ઋણ સહસંબંધ છે તો આ થઈ ગયું અર્થઘટન હવે અર્થઘટન બાદ તમારે ઉદાહરણ છે એ સમજવાનું છે ઉદાહરણ નંબર 5 એ આપણે હવે આગળ જોશું અને એ ઉદાહરણ 5 છે હું તમને સ્ક્રીન ઉપર સમજાવીશ તો સ્ક્રીન ઉપર હવે બધા ઉદાહરણ 5 છે એ જોશું તો ઉદાહરણ નંબર 5 આ બધાની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મોબાઈલમાં જ છે એટલે તમારે પણ કંઈ ચોપડીમાંથી સમજવાની કંઈ ઉપાધિ નહીં એટલે આપણે આ જે રેકોર્ડિંગ છે એ આપણે ડાયરેક્ટ પીડીએફમાંથી કરશું હવે જોઈએ ઉદાહરણ 5 છે એની અંદર બધા જોઉં કે એક સામાન્ય જ્ઞાન માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષા અગાઉ છેલ્લા દિવસોની તૈયારીની પરીક્ષાના પરિણામ પર અસર જાણવા લગભગ સમાન બૌદ્ધિક ક્ષમતા ધરાવતા 7 ઉમેદવારનો એક નિદર્શ લઈ નીચે મુજબની માહિતી છે એ એકઠી કરવામાં આવેલી છે હવે જો આ જે ઉદાહરણ 5 છે એ કેવું છે કે આપણે જે પરીક્ષા ટાઈમે જે છેલ્લે છેલ્લે બધા લડતા હોય ને એની માહિતી છે જો એ છેલ્લા 3 દિવસમાં વાંચનની કલાક આપેલી છે 25, 38, 30, 28, 34, 40 અને 36 અને આ જુદા જુદા 7 ઉમેદવાર છે અહીંયા ઉમેદવારનું નામ નથી આપ્યું પણ આપણે લખી શકીએ એ બી સી ડી ઈ એફ એવી રીતે
પછી જોઈએ તો કે પરીક્ષામાં મેળવેલા ગુણ, જે ભાઈ છે એને 25 કલાક વાંચ્યું હતું અને 65 ગુણ મળ્યા. સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ પણ હોય એને અહીંયા માહિતી આપેલી છે. હવે આગળ જોઈએ તો શું કીધું છે, આ માહિતી પરથી છેલ્લા 3 દિવસમાં વાંચનના કલાકો અને પરીક્ષામાં મેળવેલા ગુણ વચ્ચે સહસંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. જ્યારે તમને આ રીતે માહિતી આપેલી હોય ત્યારે આને તમારે 2 ચલમાં વિભાજિત કરી દેવું. પહેલું છે ચલ એક્સ અને બીજું છે ચલ વાય. હવે ચલ એક્સ છે એની અંદર આ જે પહેલી રકમ છે એ લખી નાખશું, ચલ વાય છે એની અંદર જે પરીક્ષામાં મેળવેલા ગુણ છે એ આપણે લખી નાખશું. હવે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે કોષ્ટક બનાવ્યું છે એક્સ અને વાય, એક્સનો જે સરવાળો છે એ જોઉં તમે તો જે એક્સનો સરવાળો હોય એને શું કહેવાય, મેં અગાઉ પણ તમને કીધેલું છે, ગમે તે કોલમનો સરવાળો કરો એટલે શું લાગી જાય એને, સિગ્મા એક્સ. અહીંયા થઈ જશે સિગ્મા એક્સ. સિગ્મા એક્સ કેટલો આપેલો છે, 231. એવી જ રીતે વાય છે તો વાયની અંદર જો તો વાયનો જે સરવાળો કરો એ છે સિગ્મા વાય. તો આ રીતે પહેલું સ્ટેપ તમારે આ દાખલાની અંદર શું કરવાનું છે, સહસંબંધાંક ગોતવાનો છે. તો પહેલાં તમારે એક્સ બાર ગોતવાનો. એક્સ બારનું સૂત્ર સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સિગ્મા એક્સ છેદમાં એન, એટલે સિગ્મા એક્સ એટલે એક્સની કોલમનો સરવાળો 231, ભાંગા એન એટલે કેટલા ઉમેદવાર છે જુદા જુદા, 7, તો એન થશે તમારો 7, બરાબર જવાબ આવ્યો 33 ગુણ. ત્યારબાદ વાય બાર એવી જ રીતે ગોતશું, વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન એટલે એ પણ થશે તમારું 72. પછી એક્સ અને વાય ઉપરથી એક્સ બારને વાય બાર ગોતી લીધા બાદ તમારે જે કોલમ બનાવવાના છે એ દરેકે સ્ક્રીન ઉપર આપેલા છે જોઈ લેવા. ત્રીજા નંબરનું કોલમ બનશે એક્સ માઇનસ એક્સ બાર. ચાલો હવે એક્સ માઇનસ એક્સ બાર શું છે એ હું તમને અહીંયા સમજાવીશ. તો હવે આપણે આગળ જોઈએ કે પહેલું જે આ જે 8 જવાબ આવેલો છે -8 એ કઈ રીતે આવ્યો. તો તમે તમારો એક્સ બાર કેટલો છે, તો કે એક્સ બાર જે તમારો આગળ ગોઈતો એ પ્રમાણે એ છે 33. તો એક્સ બાર જો 33 હોય તો તમારે શું કરવાનું, 33 - 25, એટલે 33 - 25 કરશો આવી ગયા -8 - 25 - 33 કરશો આવી ગયા -8. એવી જ રીતે બીજું હજી તમને હું શીખવાડું છું આગળ એ જોઉં. અહીંયા 38 છે, 38માંથી તમારે શું કરવાનું છે, તો કે -33. તો 38 - 33 કરો, જવાબ આવી ગયો 5. સમજાય છે બધાને, ક્લિયર? પછી છે 30 માંથી પણ શું માઇનસ કરવાનું થશે તમારે, તો કે 33 કરો માઇનસ. 30 - 33 જવાબ આવી ગયો તમારો -3. તો આ રીતે તમે જે ગણતરી છે એક્સ માઇનસ એક્સ બારની કરી શકો છો. તો આ જોઈએ આપણે એક્સ માઇનસ એક્સ બારની ગણતરી. એવી જ રીતે આગળ વધીએ, હવે વાય માઇનસ વાય બાર છે એ કઈ રીતે મળશે. તો તમારો જે વાય બાર છે એ આગળ આપેલ છે 72. વાય બાર કેટલો આપેલો છે, 72, જે મેળવો હતો આપેલો નહોતો, આપણે શું કર્યું હતું એ મેળવો હતો. તો વાય બાર તમારો જે છે એ છે 72. તો હવે શું કરવાનું આગળ, કે પહેલાં જો વાયમાં 65 છે તો 65માંથી કાઢો માઇનસ કરો 72. 65 - 72 જવાબ આવી ગયો -7, ક્લિયર છે? પછી છે 75. 75માંથી પણ કરો -72. 75 - 72 આવી ગયો જવાબ 3. તો આ રીતે તમારે દરેકમાંથી બાદબાકી કરવાની. કઈ બાદબાકી કરવાની, તો કે અહીંયા ઉપર જ એડિંગ છે વાય માઇનસ વાય બાર, એટલે કે વાય જે આપેલો છે એમાંથી વાય બારની કિંમત બાદ કરતી જવાની, સિમ્પલ છે. ત્યારબાદનું જે ગણતરીનું જે 4 પછી 5મું કોલમ છે એ તમને સમજાવું, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. તો એ કઈ રીતે મળશે, તો અહીંયા જોઉં આ બેનો ગુણાકાર થશે, -8 - -7. 8 - 56 અને આપણો જે નિયમ છે માઇનસ માઇનસ પ્લસ, એ નિયમ પ્રમાણે ઓછે હોય છે વધતા થશે, એટલે 8 - 56. ત્યારબાદ બીજું જોઉં તો 5 - 3, 5 - 15 પ્લસ જ આવશે. પછી 3 - 4, 3 - 12 માઇનસ માઇનસ પ્લસ. તો આટલું બધાને ક્લિયર થઈ ગયું છે. તો આ રીતે તમે
गुणाकार जे करी शको छो। त्यारबाद आपणे आगळ वधीए तो एक्स माइनस एक्स बार नो वर्ग आ कॉलम केम मळशे, तो के तमारो जे एक्स माइनस एक्स बार मळ्यो छे आ माइनस आठ एनो वर्ग करो એટલે તમને મળી જશે માઇનસ આઠનો વર્ગ ચોસઠ। પછી એવી જ રીતે પાંચનો વર્ગ પચીસ, ત્રણનો વર્ગ નવ, તો આ રીતે તમે બધું જે છે એ મેળવી શકો છો। પછી વાય માઇનસ વાય બારનો વર્ગ છે એ પણ એકદમ સરળ, અહીંયા જોઉં માઇનસ સાતનો વર્ગ ઓગણપચાસ, પછી ત્રણનો વર્ગ નવ, માઇનસ ચારનો વર્ગ સોળ, તો આ રીતે તમે દરેક જે છે એ મેળવી શકો છો। પછી તમારે આગળ જે છે એ શું કરવાનું હોય છે તો એ આપણે જોઈએ। આગળ તમારે બધાના હવે કોલમના સરવાળા કરતું જવાનું। પહેલો જે સરવાળો છે એક્સ માઇનસ એક્સ બાર ઝીરો મળ્યો, પછી વાય માઇનસ વાય બાર છે એ પણ ઝીરો મળ્યો, પછી આગળ છે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એ બેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જાય, અને એ ગુણાકારનો સરવાળો તમારો એટલે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર। પછી આપણે જે સૂત્ર આજે જ શીખવાડ્યું છે, સૂત્ર જે શીખવાડ્યું છે જોજો બધાય, આ સૂત્ર જે આપણે મૂકશું, સૂત્રની અંદર કિંમત કઈ રીતે મૂકવી એ હવે અગત્યની બાબત બની જાય છે। તો તમારું જે પહેલાં છે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનું જે કોલમ છે તમને ઉપર દેખાશે, કોલમ જે પાઠ્યપુસ્તક જેની પાસે છે એના એનો સરવાળો એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એ સીધો અહીંયા મૂકી દીધો છે, જોતા જાઓ। પછી આગળ જોઉં તો વર્ગમૂળમાં સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સ પૂરો ને વર્ગ એનું કોલમ છે એના પછીનું એ છે એકસો ને બ્યાસી, કોઈ અહીંયા દોડાયું થાય અને એકસો બ્યાસીનો વર્ગ કરવા જવાનું નથી, તમને બેઠું જ કોલમ મળી ગયું છે એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સ પૂરો ને વર્ગનું, તો એનું અહીંયા મૂકી દીધેલું છે, જોવો અહીંયા એકસો ને બ્યાસી મળી ગયું બધાને। ત્યારબાદ સિગ્મા કાઉન્સમાં વાય માઇનસ વાય બાર કાઉન્સ પૂરો ને વર્ગ એ આપેલું છે તમારે એકસો ને છત્રીસ, એ પણ અહીંયા મૂકી દીધું। તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રકમ મૂકતું જવાનું છે આપણે। રકમ મુકાઈ ગયા બાદ ગણતરી શીખવાડી દઉં તમને, તો ઉપરના એકસો એકાવન છેલ્લા સ્ટેપ સુધી કંઈ એનું થવાનું નથી। પહેલાં તમારે અહીં વર્ગમૂળમાં આ બેનો ગુણાકાર કરી નાખવાનો એકસો બ્યાસી અને એકસો છત્રીસનો, એનો જે જવાબ આવ્યો ચોવીસ હજાર સાતસો ને બાવન, હવે એ ચોવીસ હજાર સાતસો ને બાવન છે એનું તમારે વર્ગમૂળ કાઢવાનું, એનું વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે એકસો સત્તાવન પોઈન્ટ બત્રીસ સિત્તોતેર, એ તમારો જવાબ થઈ જાય છે। પછી આગળ વધીએ તો એકસો એકાવન ભાંગા એકસો સત્તાવન પોઈન્ટ બત્રીસ સિત્તોતેર એટલે તમારો જે ફાઇનલ આન્સર આવે છે એ છે આર બરાબર આશરે, જો આ જે નિશાની છે ને અહીંયા આ નિશાની છે કહેવાની છે આશરેની, તો આર બરાબર આશરે ઝીરો પોઈન્ટ છન્નું છે એ તમારો જવાબ મળે છે। હવે સાથે સાથે તમને અર્થઘટન પણ પૂછેલું છે, તો અર્થઘટન શું કરી શકાય કે જેમ જેમ આપણે આરની કિંમત એકની ખૂબ નજીક છે તેમ જે વાંચનના કલાકો અને ગુણ વચ્ચેનો સહસંબંધાંક છે એ કેવો છે, ગાઢ ધન સહસંબંધ છે, અને એ તો મિત્રો દેખીતી વાત છે, જેટલું વાંચો વધુ એટલું વધારે માર્ક્સ આવવાના જ છે, એટલે અહીંયા જે વાંચન અને ગુણ છે એ બે વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ। ગાઢ ધન સહસંબંધ શા માટે, તો કે તમારો જે સહસંબંધાંક મળ્યો છે ઝીરો પોઈન્ટ છન્નું એ એકની ખૂબ જ નજીક છે, તેથી તમારું જે અર્થઘટન છે એ થાય કે ગાઢ ધન સહસંબંધ છે એ આપણે એવું કહી શકીએ। તો આ રીતે આપણે આ બેનો જે સહસંબંધ છે કેવો છે, ગાઢ ધન સહસંબંધ। તો આ રીતે ઉદાહરણ પાંચ જોયું, હવે તમને એમ થશે કે આ પાંચમું ઉદાહરણ સમજવામાં થોડુંક લેન્ધી છે, તો મિત્રો જેટલું લેન્ધી છે એટલું જ માર્ક્સ આપનારું પણ છે, પાંચ ગુણ આવવાના છે આના, એક બે માર્ક્સનો કોઈ આ દાખલો નથી, પાંચ ગુણ મળવાના છે, તો પાંચ ગુણ માટે આપણે મહેનત તો કરવી પડે। તો તમામ વિદ્યાર્થીઓએ આજના વિડીયો ઉપરથી બોધપાઠ લઈ અને ઉદાહરણ નંબર જે પાંચ આજ સમજાવ્યું એકવાર ગણવાનું છે, અને સ્વાધ્યાયમાંથી તમારી જાતે તમારે ગોતવાનું છે એક આવો જ દાખલો, આવો જ દાખલો, અને આ રીતે જ થઈ શકે એ રીતનો દાખલો છે, ટૂંકમાં તમારે બે દાખલા ગણવાના છે, એની પ્રેક્ટિસથી તમારે આ રીત એક છે
આજે કન્ફર્મ થઈ જશે. વિડીયો જોવા માટે ખૂબ આભાર. જો તમને સમજાણું હોય વ્યવસ્થિત તો તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.